આમ તો દાવો કરવામાં આવે છે કે તંત્રએ ખૂબ એવા પ્રયત્નો કર્યા છે કે જાનમાલની કોઈ નુકસાની ના થાય પણ એ તંત્રના પ્રયત્નોમાં ઈમાનદારી કેટલી હતી એ આંકડા બતાવે છે આ ભારે વરસાદથી તારાજી એવી થઈ છે કે ચૌદ કલાકમાં દસ જિંદગીઓ હારી ગઈ છે પાણીના પ્રકોપ સામે દસ લોકોના મૃત્યુ થયા છે છેલ્લા ચોવીસ કલાકમાં એક લોકોને રાજ્યભરની અંદર રેસ્ક્યુ કરવામાં આવ્યા છે લોકો ક્યાંક પાણીમાં ફસાયા ક્યાંક કેટલાક દરિયામાં માછીમારો ફસાયા હતા એમને રેસ્ક્યુ કરવા આવ્યા છેલ્લા ચોવીસ કલાકની અંદર તેર હજાર એકસો ત્રશી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે જોકે વડોદરામાં કેટલાય હથભાગી હતા જેમનું સ્થળાંતર નથી થઈ શક્યું પાણી વચ્ચે રહેવા મજબૂર બન્યા રાજ્યના પંદર નદીઓ છે કે જે છે એકસો ચાલીસ તળાવ અને ડેમ રાજ્યની અંદર અત્યારે ઓવરફ્લો થયા છે કોઈ દોઢ ફૂટથી તો કોઈ કેટલાક ઇંચથી તો કેટલાક ફૂટમાં ઓવરફ્લો થયા છે ભારે વરસાદના કારણે અત્યારે રસ્તાઓ બંધ છે 66 સ્ટેટ હાઈવે આખા રાજ્યની અંદર બંધ છે તૂટી ગયા છે તો કેટલાક પાણીની અંદર છે ભારે વરસાદના કારણે બે નેશનલ હાઈવે પણ બંધ છે એક નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યું છે ધોવાઈ ગયો છે રાજકોટ અમદાવાદનો નવો બની રહેલો લેન હાઈવે પણ સોથ વળી ચુક્યો છે તો પંચાયત હસ્તકના સાતસો રસ્તા અત્યારે બંધ થઈ ગયા છે પણ જે રસ્તાઓ ચાલુ છે એના પર પણ જવું તો જવું કેવી રીતે સૌથી મોટો સવાલ છે ને આ બધા વચ્ચે કુલ નવ 916 રોડ બંધ છે પણ કેટલાય એવા રસ્તા છે જેની પર વાહન ચલાવતા પહેલા હજાર વાર વિચારવું પડે વીજ પુરવઠાને ક્યાં કેટલી અસર થઈ છે એની ઉપર એક નજર કરીએ 469 ગામડામાં વીજ પુરવઠો અસરગ્રસ્ત થયો છે એટલે કે વીજ પુરવઠો નથી 469 ગામડાઓની અંદર વીજ પુરવઠો નથી ક્યાંક ફીડર ખોડવાયા છે તો ક્યાંક વીજ પડી ગયા છે અને એના કારણે અંધારપટ છવાયેલો છે